નમસ્કાર, એટ ધ રેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે. ગુજરાત સહિત દેશભરમાં દિવાળીનો તહેવાર ધામધૂમથી મનાવવામાં આવે છે. એમાં પણ ખાસ કરીને ગુજરાતીઓ તો ખૂબ જ ફટાકડા ફોડીને આ તહેવારની ઉત્સાહભેર ઉજવણી કરતા હોય છે. દર્શક મિત્રો, હવે નવરાત્રી બાદ દિવાળીના પર્વને આડે ગણતરીના જ દિવસો રહ્યા છે બાકી. તેથી ફટાકડા વાળાઓએ તો દિવાળી પર્વની તૈયારીઓ શરૂ કરી દીધી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. દિવાળી પર્વમાં ફટાકડા ફોડવાની પરંપરા જ જાણે બની ગઈ છે. તેથી લોકો દિવાળીના તહેવાર ધૂમ ફટાકડા ફોડતા હોય છે. જોકે એવામાં દિવાળી પર ફટાકડા ફોડવા માટે આપને જણાવી દઈએ, એક સમય મર્યાદા નક્કી કરવામાં આવી હોવાની ખબર સામે આવી છે. જી હા, દિવાળી પર ફટાકડા ફોડવા માટે 2 કલાકનો સમય મળશે તેવું ખબર મુજબ જાણવા મળી રહ્યું છે. હવે કઈ જગ્યાઓ પર નહીં ફોડી શકાય ફટાકડા, કયો સમય મળશે ફટાકડા ફોડવાનો, વાત કરીએ પોલીસના કયા છે એવા કડક નિયમો તે અંગે. તો દર્શક મિત્રો, ખબર સામે આવી છે રાજકોટથી, જ્યાં દિવાળીના તહેવારને લઈને પોલીસ કમિશનરનું જાહેરનામું સામે આવ્યું છે. આપને જણાવી દઈએ, રાજકોટ પોલીસ કમિશનરે દિવાળીમાં ફટાકડા ફોડવાના સમયને લઈને જાહેરનામું જાહેર કર્યું છે, જે અનુસાર હવે રાજકોટમાં દિવાળીએ રાત્રિના 8 થી 10 વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાશે. આપને વાત કરીએ તો આ જાહેરનામામાં સુપ્રીમ કોર્ટના નિયમ અને ગ્રીન ફટાકડા ફોડવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાજકોટ પોલીસ કમિશનરના જાહેરનામા અનુસાર દિવાળીએ રાત્રિના 8 થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે તેવું જાણવા મળી રહ્યું છે. આ સાથે જ દર્શક મિત્રો, રાજકોટ પોલીસ કમિશનરે કઈ કઈ જગ્યાઓ પર ફટાકડા ફોડવાનો પ્રતિબંધ મૂક્યો છે તેની પણ નજર કરીએ. તો ખબર મુજબ પેટ્રોલ પંપ, શાળા, કોલેજ, ધાર્મિક સ્થળ નજીક ફટાકડા ફોડવા પર રાજકોટ પોલીસ કમિશનરે પ્રતિબંધ મૂક્યો હોવાની ખબર સામે આવી રહી છે. આ સાથે જ દર્શક મિત્રો, એરપોર્ટ, ગોડાઉન, હોસ્પિટલ કે જાહેર સ્થળોએ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. હવે રાજકોટ પોલીસના જાહેરનામાને લઈને દર્શક મિત્રો, આપ શું કહેશો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.